नमस्कार दर्शक मित्रों, थी लोकसत्ता शो में आपनु स्वागत छे। आम तो सामान्य रीते आपणे एवुं ज खबर छे के त्रण ऋतु होय छे, शियाळो, उनाळो अने ચોમાસું, जे एक बाद एक आवे छे अने आ त्रणेय ऋतुओ सजीव पर खूब ज असर करे छे। परंतु हालमां तो आ ऋतु जेवुं कई ज रह्युं नथी तेवुं लागी रह्युं छे। कारण के तमे जुओ ने के हालमां एक तरफ चाली रह्यो छे शियाळानी ऋतु अने त्यां ज बीजी तरफ वरसाद पोतानो कहर अटकाववानुं नाम ज नथी लई रह्यो। त्यारे हवे रिपोर्ट मुजब जाणवा मळी रह्युं छे के भारतीय हवामान विभाग द्वारा देशना केटलाक विस्तारोमां आगामी 4 दिवस जोरदार वरसाद अने हिमवर्षानी आगाही करवामां आवी छे। तो ए कया विस्तार छे तेमज आवो कमोसमी वरसाद थवा पाछळनुं कारण शुं छे अने आना विशे हवामान विभागनुं शुं कहेवुं छे, तो चालो तमने आ समग्र मामले डिटेलमां जाणकारी आपी दईए। तो मीडिया अहेवाल अनुसार एवुं जाणवा मळी रह्युं छे के भारतीय हवामान विभागे चेतवणी आपी छे के आगामी 4-5 दिवस सुधी वरसाद पडशे अने आ उपरांत केटलाक विस्तारोमां धुम्मस पण रहेशे। तेमज पहाड़ी विस्तारोमां पण हिमवर्षा थवानी संभावनाओ व्यक्त करવામાં આવી છે, જેના કારણે લોકોને મુશ્કેલી વધી ગઈ છે। હવે જો વાત કરીએ આના પાછળના કારણની, તો હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વેસ્ટર્ન હિમાલયન રિજનમાં 13 ડિસેમ્બરે જોવા મળશે, જેના કારણે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 13-15 ડિસેમ્બર વચ્ચે જોવા મળશે અને આ સિવાય દક્ષિણ ભારતમાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે। હવે જો આ વિશે જ આપણે વધુમાં વાત કરીએ, તો રિપોર્ટ મુજબ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસમાં આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વરસાદ પડશે અને હવામાન વિભાગે આ માટે એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે ભારતના ઉત્તર પશ્ચિમી ભાગ અને ઓડિશામાં સવારના સમયે 2-3 કલાક સુધી લોકોને ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે, જોકે બરફની વર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં ધીમે ધીમે ઠંડકની અસર જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં પારો શૂન્ય થી નીચે ચાલ્યો ગયો છે, જેમાં શ્રીનગર સહિત ખીણના લગભગ તમામ જિલ્લામાં ઠંડક રહી છે। ત્યારે હવે હવામાન વિભાગ અનુસાર 15 ડિસેમ્બરે ખીણના ઉપરી વિસ્તારમાં સામાન્ય બરફ વર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદનું અનુમાન છે, પરંતુ ત્યાં સુધી હવામાન વિભાગ સ્પષ્ટ રહેશે। આકાશ સ્પષ્ટ રહેતા રાતનું તાપમાન નીચે રહેવાની આશંકા છે અને આવનાર કેટલાક દિવસો સુધી લોકોને ઠંડીની કોઈ રાહત મળવાની આશા નથી। બીજી એક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।